नमस्कार विद्यार्थी मित्रों, अनीता जॉन्स इंग्लिश ग्रामर आ यूट्यूब चैनल पर हूँ तमारा बधानो हार्दिक स्वागत करू छू। विद्यार्थीओने डिमांड अने रिक्वेस्ट ने ध्यान में राखीने आजनो आ वीडियो तमारा माटे लईने आवी छू। टॉपिकनुं नाम छे एक्टिव अने पेसिव वॉइस। आ केटलो इम्पोर्टंट टॉपिक छे कोई पण लेवलनी परीक्षा माटे ए मारे तमने समजावानी जरूर नथी, तमने बधाने खबर ज छे अने एटला माटे ज तमे रिक्वेस्ट करी हशे। तो आजे आजे टॉपिक छे एक्टिव अने पेसिव वॉइस, एमां हुं तमने थोड़ा एक्सक्लूसिव नियम करावीश। आ वीडियो ने हुं बे पार्ट में बनावीश। तो सौथी पहेलो एमां एक्टिव पेसिव वॉइस एना कंसेप्ट्स, ड्यूअल ऑब्जेक्ट ना नियम, केटली प्रकारना वाक्यो एक्टिव अने पेसिव वॉइस में आवे छे, आ बधुं हुं तमने आ बे वीडियोज में तमने जणावीश। तो आजनो आ जे लेक्चर छे, हा हवे मारे कहेवानी शरूआत करवी पड़शे के તમને કાંઈ પણ ક્વેરી હોય આ વિડીયોના અંતમાં તો તમે પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, ઓકે? આપણો જે ટેગલાઈન છે ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના, તો ગુજરાતીમાં અનુવાદ કર્યા વિના હું તમને એક્ટિવ પેસિવ કેવી રીતે કરવું એ તમને સમજાવીશ। ઇઝ ઇટ ઓકે? કારણ કે એક્ટિવ પેસિવમાં તો ડેફિનેટલી અનુવાદ કરવાની જરૂર નથી, ઓકે? સો આ એક્ટિવ અને પેસિવ વોઇસ છે એ એકચ્યુઅલી છે શું, આપણે કન્સેપ્ટથી શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તમે લોકો એ વસ્તુ સમજી લ્યો કે એક્ટિવ અને પેસિવ વોઇસ છે શું। ચલો પરીક્ષામાં ભલે એ પૂછાવાનું ના હોય કે ભાઈ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે, પણ આપણે જો એનો કન્સેપ્ટ આવડતો હોય ને તો આ જે ડિસ્ક્રિપ્ટિવ લખતા હશે ને એ લોકોને પણ બહુ કામ આવશે। હવે એક્ટિવ અને પેસિવ એ બીજું કાંઈ નથી પણ એક જ વાક્યને બે રીતે લખવાની રીત, એક જ વાક્યને તમે બે પેટર્નથી લખી શકો, ઓકે? તો સૌથી પહેલા આ કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો કે એક્ટિવ વોઇસ, હવે આ જે એક્ટિવ વોઇસ છે ને નામ પ્રમાણે જ ગુણ છે। આપણે કોઈ પણ વ્યક્તિને એક્ટિવ ક્યારે કહીએ? જ્યારે એ વ્યક્તિ કંઈ કામ કરતો હોય તો આપણે કહીએ કે વાહ આ કેટલો એક્ટિવ વ્યક્તિ છે। કોઈ આરામથી બેઠો હોય તો આપણે કહીએ કે વાહ ક્યાં એક્ટિવ ઇન્સાને, એવું તો આપણે ના કહીએ ને। તો કોઈ વ્યક્તિ જ્યારે કામ કરતો હોય ને ત્યારે આપણે કહેશું કે આ બહુ એક્ટિવ છે। એ જ રીતે એક્ટિવ વોઇસમાં આપણો જે સબ્જેક્ટ છે એ હંમેશા કોઈ ક્રિયા કરતું દેખાડવામાં આવ્યું હશે। તો એક્ટિવ વોઇસમાં હંમેશા સબ્જેક્ટ વિલ બી એક્ટિવ, ઓકે? તો સબ્જેક્ટ છે એ કોઈ પણ ક્રિયા કરતું હશે અને એટલા માટે આપણે હંમેશા વાક્યની શરૂઆત સબ્જેક્ટથી કરીએ। સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો જેને આપણે આપણી ભાષામાં ટેલ કહીએ છીએ। ટેલ એટલે પૂંછડી, પૂંછડી ક્યાં આવે? પાછળ, ઓકે? હવે પેસિવ વોઇસ, તો પેસિવ વોઇસ શું છે? હવે આપણે કર્તાણી ને કર્મણી એવું કંઈ આપણે બોલવાનું નથી, કારણ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ છીએ, આપણે આનો કન્સેપ્ટ સમજવાનો છે, ઓકે? પેસિવ વોઇસનો ઉપયોગ બે સંજોગોમાં થાય છે। એક, જ્યારે વાક્યમાં સબ્જેક્ટ કરતા ઓબ્જેક્ટનું મહત્વ વધારે હોય, સબ્જેક્ટ કરતા ઓબ્જેક્ટનું મહત્વ વધારે હોય, આ તમારે સમજવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ। પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરીએ? કે જ્યારે વાક્યમાં સબ્જેક્ટ કરતા ઓબ્જેક્ટનું મહત્વ વધારે છે। હવે તમે સાંભળજો, હું બે વાક્ય બોલું છું ગુજરાતીમાં। મેં આ પ્રોજેક્ટ બનાવ્યો છે, તો અહીંયા મેં કોણે બનાવ્યો છે? મેં સબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે, એટલા માટે આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે। પણ હવે હું પેસિવ વોઇસમાં મારે તમારું ધ્યાન મારા ઉપર નહીં પણ પ્રોજેક્ટ ઉપર તમારું ધ્યાન દોરવું છે। આ પ્રોજેક્ટ મેં બનાવ્યો છે, મારા દ્વારા એવું કંઈ બોલવાની જરૂર નથી, આ પ્રોજેક્ટ મેં બનાવ્યો છે, તો મારે તમારું ધ્યાન આ પ્રોજેક્ટ ઉપર દોરવું છે। તો ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ સબ્જેક્ટ, ઓકે? આ એનું પેલું રીઝન, પેલા કારણ તો જાણી લઈએ કે પેસિવ વોઇસમાં શું કામ લખવું પડે। જે લોકો ડિસ્ક્રિપ્ટિવ લખતા હોય એ લોકોએ તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે। મોદીજીએ એમ્સનું ઉદ્ઘાટન કર્યું, કોણે કર્યું? મોદીજીએ। તો મોદીજી ઉપર મારે તમારું ધ્યાન દોરવું હોય તો વાક્ય એક્ટિવ વોઇસમાં લખાશે, પણ મારે તમારું ધ્યાન એમ્સ ઉપર દોરવું હોય તો હું શું કહીશ? એમ્સનું ઉદ્ઘાટન મોદીજી દ્વારા કર્યું, એમ્સનું ઉદ્ઘાટન। ઓબ્જેક્ટ ઉપર મારે તમારું ધ્યાન દોરવું હોય ત્યારે પેસિવ વોઇસમાં વાક્ય લખાશે, ઓકે? હવે હજી એક કારણ છે, કારણ નંબર બે, જ્યારે
વાક્યમાં સબ્જેક્ટ હોતો નથી. વાક્યમાં જ્યારે સબ્જેક્ટ જ ના હોય તો તમે એક્ટિવ વોઇસમાં વાક્ય કેવી રીતે લખી શકો? તમે સપોઝ એમ કહો કે મેડમ આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં વોઇસ કરાવવામાં આવ્યા, વોઇસ કરાવવામાં આવ્યા. હવે તમને તમારો મિત્ર એમ પૂછે કે આજના લેક્ચરમાં શું કરાવ્યું હતું? તો કે વોઇસ કરાવ્યું હતું. કોણે, એ કોઈ પૂછવાનું નથી કોણે કરાવ્યા, કારણ કે આ જે વિડીયો લેક્ચર છે એમાં એક જ તો ટીચર છે. તો કોણે કરાવ્યું એ મહત્વનું નથી, શું કરાવ્યું એ મહત્વનું છે. તો જ્યારે વાક્યમાં સબ્જેક્ટ આપેલો ના હોય ત્યારે વાક્યને ધરાર આપણે પેસિવ વોઇસમાં લખવું પડે. તો પહેલાં એનો કન્સેપ્ટ સમજી લો. આપણે એ ગોખવાની જરૂર નથી કે વાક્યમાં ઓબ્જેક્ટ આગળ, પણ ઓબ્જેક્ટ આગળ આવે એ બરાબર છે, પણ ઓબ્જેક્ટ શું કામ આગળ આવે? તો બે સંજોગોથી. પહેલો, કારણ કે ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ કરતાં વધારે મહત્વનું છે, અને બીજું વાક્યમાં સબ્જેક્ટ જ નથી. તો વાક્યમાં જ્યારે સબ્જેક્ટ હોય જ નહીં તો ડેફિનેટલી મારે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરવી પડે. આ એના કન્સેપ્ટ છે. ઇઝ ઇટ ઓકે? તો આ પહેલો કન્સેપ્ટ બધાને ક્લિયર કે પેસિવ વોઇસનો ઉપયોગ શું કામ થાય છે. ચલો હવે હું તમને અલગ અલગ પ્રકારના વાક્યો કરાવીશ. હવે તમારે સૌથી પહેલા તો તમે લખી લ્યો, પહેલા એક લિસ્ટ બનાવી લ્યો. શું બનાવશો? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તમારે કેટલી પ્રકારના વાક્યો કરવાના છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. આપણે પેસિવ વોઇસની વાત કરીશું, એક્ટિવ પેસિવ. તો સૌથી પહેલા તમારે કરવાના રહેશે એસર્ટિવ, એસર્ટિવ સેન્ટેન્સ. ચલો એસર્ટિવમાં, એસર્ટિવનો ગુજરાતીમાં શું થશે? વિધાનવાચક વાક્ય. ઓકે, પાછળ ફૂલ સ્ટોપ આવે. પછી સેકન્ડમાં આવશે ઇન્ટરોગેટિવ, ઇન્ટરોગેટિવ. હવે ઇન્ટરોગેટિવમાં ટોટલ તમારે પાંચ પ્રકારના ઇન્ટરોગેટિવ યાદ રાખવાના છે. એક તો હકારાત્મક પ્રશ્નાર્થ, પોઝિટિવ. બીજું નકારાત્મક પ્રશ્નાર્થ, નેગેટિવ. ત્રીજું WH પ્રશ્નાર્થ, પાર્ટ વન, પાર્ટ ટુ અને પાર્ટ થ્રી. ચલો અત્યારે તમે ખાલી લિસ્ટ બનાવો, પહેલાં લિસ્ટ બનાવો. આ બધા હું તમને ડિટેલમાં કરાવવાની છું. આપણે મગજમાં ખાના પાડવાના છે, બધું એકસાથે ઠૂસવાનું નથી, અને ગુજરાતી તો કરવાનું જ નથી. ઓકે, પછી આમાં ત્રીજી પ્રકારના આવશે કે જે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થવાચક વાક્ય. આજ્ઞાર્થવાચક વાક્યમાં હું તમને ત્રણ પ્રકારના વાક્યો કરાવીશ અને ત્રણેયમાં તમને ત્રણ ત્રણ સેટ આપીશ. ઓકે, ઇમ્પરેટિવ સેન્ટેન્સ પાર્ટ વન, એમાં હું તમને ત્રણ પ્રકાર આપીશ. પાર્ટ ટુ, એમાં ત્રણ આપીશ. પાર્ટ થ્રી, એમાં તમને ત્રણ આપીશ. આટલી પ્રકારના વાક્યો હું તમને એક્ટિવ અને પેસિવમાં કરાવવાની છું બે વિડીયોઝમાં. ઇઝ ઇટ ઓકે? ચલો તો આજે આપણે સૌથી પહેલો શરૂઆત કરીએ, એસર્ટિવ સેન્ટેન્સ. ચલો લખો બેટા. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાનવાચક વાક્ય. એની એક્ટિવની કી લખો. એક્ટિવ વોઇસની કી છે, આપણે અત્યાર સુધી બધા ટેન્સમાં વાપરતા જ આવ્યા છીએ, સબ્જેક્ટ. સહાયક ક્રિયાપદને મેં બ્રેકેટમાં લખ્યું છે, HV એટલે હેલ્પિંગ વર્બ. અત્યારે લખો, હું તમને પછી આનું ટેબલ આપું છું. હેલ્પિંગ વર્બ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ અને ટેલ એટલે અન્ય શબ્દો. ઓકે, લખવું તો લખી નાખો, અન્ય શબ્દો. અધર વર્ડ્સમાં હું ઓ એટલે નથી લખતી, કારણ કે ઓ એટલે આપણા પ્રમાણે ઓબ્જેક્ટ થઈ. ઇઝ ઇટ ઓકે? ચલો હવે એ જ રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. કોણે કમ્પ્લીટ કર્યો છે? સ્ટુડન્ટ્સે. શું કમ્પ્લીટ કર્યું છે? પ્રોજેક્ટ. સબ્જેક્ટને મેળવવા માટે તમારી પાસે પ્રશ્ન હશે કોણે, ક્રિયાપદને લઈ અને તમારે પ્રશ્ન પૂછવાનો કે કોણે કર્યું, એ જ જવાબ મળે તમારો સબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ મેળવવા માટે આપણે કાં તો શું અને કાં તો કોને, બે પ્રશ્નો પૂછશું. સી, ગુજરાતીમાં પ્રશ્ન પૂછવા દઉં છું, અનુવાદ નહીં કરવા દઉં. ઓકે, પેસિવ વોઇસ લખો.
पैसिव वॉइस ने की, ऑब्जेक्ट, हेल्पिंग वर्ब इज कंपल्सरी, वर्ब थ्री इज कंपल्सरी, बाय प्लस सब्जेक्ट ने ब्रेकेट में लख्यू छे, कारण के जरूरी बिल्कुल नथी के वाक्य में सब्जेक्ट आपेलू होय। मैं तमने हमणा समझाव्यू ने पेसिव वॉइस नो उपयोग क्यारे करिए के ज्यारे वाक्य में सब्जेक्ट न आप्यू होय, एटला माटे बाय प्लस सब्जेक्ट। ओके, अने पछी अन्य शब्दों, जो एक्जाम्पल लखी लो, द प्रोजेक्ट हेज ऑलरेडी बीन कम्प्लीटेड बाय द स्टूडेंट्स। आ एसर्टिव वॉइस नी रचना छे, सॉरी एसर्टिव सेंटेंस नी रचना छे, एसर्टिव सेंटेंस। ओके, लखाई गयु। हवे हूँ तमने एक रामबाण आपू छू, गुजराती में अनुवाद कर्या विना तमे आराम थी एक्टिव माथी पैसिव ने पैसिव माथी एक्टिव करी शकशो। कारण के सी तमारे सौथी पहला तो आ टेबल याद राखवानुं छे, आ टेबल हेल्पिंग वर्ब नुं टेबल छे। आ टेबल जो तमे याद राखी लेशो तो तमने एक्टिव पैसिव वॉइस में कोई दिवस प्रॉब्लम थशे नहीं। એનું હું તમને કારણ કહું, આ ટેબલ યાદ રાખવાનું કારણ એ છે કે પરીક્ષામાં તમને એવું બિલકુલ નહીં કહેવામાં આવે કે ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ કે ચેન્જ ઇન્ટુ એક્ટિવ વોઇસ। તમારે વાક્ય જોઈ અને નક્કી કરવાનું રહેશે કે આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, મારે એને પેસિવ વોઇસમાં કરવાનું છે, કે આ વાક્ય પેસિવ વોઇસમાં છે, મારે એને એક્ટિવ વોઇસમાં કરવાનું છે। તો એ ખબર ક્યાંથી પડશે? એ ખબર તમને ક્રિયાપદ ઉપરથી ખબર પડશે। બાય ગોતવા બેસવાનું નહીં કે બાય પ્લસ સબ્જેક્ટ આપેલું હોય તો આ પેસિવ વોઇસ, તો મારે હવે એક્ટિવ કરવાનું છે। તમારે આ ટેબલ ઉપરથી નક્કી કરવાનું છે, જો એમાં વી વન આપેલું હોય તો સમજી જવાનું કે આ એક્ટિવ વોઇસ છે, તો મારે સામે શું જોશે, મારે ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી એમ ઇઝ આર ગોતવાનું છે। જો મને વાક્યમાં વી ટુ આપેલું હોય તો મારે સમજી જવાનું કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એક્ટિવ વોઇસ, તો મારે ઓપ્શનમાં શું ગણવું જોવાનું, વોઝ વેર। એ જ રીતે માની લો કે રિવર્સમાં આપેલું છે, તમને વાક્યમાં એમ પ્લસ બીંગ આપેલું છે, તો સમજી જવાનું કે આ પેસિવ વોઇસ છે, તો મારે એક્ટિવ વોઇસમાં શું ગણવાનું, એમ ઇઝ આર પ્લસ આઈએનજી। તો આ ટેબલ તમે ગોખી લેશો તો તમને કોઈ દિવસ તકલીફ પડશે નહીં। ચાલો આ ટેબલ વ્યવસ્થિત લખી નાખો લેક્ચરને પોઝ કરીને, અને હવે હું તમને દેખાડું કે પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે, પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે। જો તમને ખાલી આટલું આપેલું હશે બેટા, ચેન્જ ધ વોઇસ। ઓકે, શું આપેલું છે, ચેન્જ ધ વોઇસ, અને તમને આવો પ્રશ્ન આપેલો છે, ધે વિલ ડિમોલિશ ધ એન્ટાયર બ્લોક। તમને આમાં બિલકુલ કહેવામાં નથી આવ્યું કે આ એક્ટિવ વોઇસ છે કે પેસિવ, પણ આપણે તમારે આ ધ્યેયને જોઈને નથી કરવાનું, આ ધ્યેયને જોઈને આપણે નક્કી નહીં કરીએ। કારણ કે એક વસ્તુ યાદ કરો, પ્રોનાઉન કરતા હતા ત્યારે મેં તમને કીધેલું કે વાક્ય એક્ટિવ વોઇસમાં હોય કે પેસિવ, ક્રિયાપદની પહેલાં હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવે અને ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે, વાક્ય એક્ટિવ હોય કે પેસિવ। એટલે આને જોઈને આપણે નક્કી નહીં કરીએ, ઓકે, આપણે ક્રિયાપદને જોઈને નક્કી કરશું। અહીંયા વિલ પ્લસ વી વન આપ્યું છે, દેટ મીન્સ આ એક્ટિવ વોઇસ છે, તો મારે પેસિવ વોઇસમાં વિલ બી પ્લસ વી થ્રી જોશે, બસ આટલું જ તમારે કરવાનું છે। તો હવે તમે જોઈ લો, પહેલામાં છે નથી, કાઢ નાખો, બીજામાં છે અહીંયા તો મે બી આપ્યું છે, કાઢ નાખો, ત્રીજામાં છે અહીંયા તો વિલ હેવ આપ્યું છે, કાઢી નાખો। અહીંયા તમે જોશો ધ એન્ટાયર બ્લોક વિલ બી ડિમોલિશ્ડ। હવે તમે કહેશો કે મેડમ આ જે ધ્યેય છે એનું શું કર્યું, અહીંયા કેમ બાય ધેમ નથી આપ્યું, તો તમે યાદ કરો મેં તમને કીમાં આને બ્રેકેટમાં લખાવી દીધું, દેટ મીન્સ આ હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે, બાય ધેમ લખવાની જરૂર નથી, ધ એન્ટાયર બ્લોક વિલ બી ડિમોલિશ્ડ। તમારે ખાલી આટલું કરવાનું છે, તમારે વાક્ય જોઈ અને એના ક્રિયાપદ પકડવાનું, ક્રિયાપદ જો એક્ટિવ વોઇસનું હોય તો તમારે વાક્યમાં એ જ ટેન્સનું પેસિવ વોઇસ ગોતવાનું છે। આ સમજાઈ ગયું કેવી રીતે? એટલે માની લ્યો કે તમને વાક્યમાં આપ્યું હોય એમ ટોકિંગ, તો તમારે સમજી જવાનું કે આ એક્ટિવ વોઇસ છે, કારણ કે એમ પ્લસ આઈએનજી આવ્યું, તો મારા જવાબમાં મારે એમ ઇઝ આર પ્લસ બીંગ જોશે,
આવું તમારા માઇન્ડમાં લખાઈ જવું જોઈએ, વાક્ય સામે જોયા વગર. એના માટે તમે શું કરશો, પેલું ટેબલ યાદ કરી લેશો. ગુજરાતી નહીં કરો બેટા, ટેબલ યાદ કરી લેજો. ચલો હજી એક એક્ઝામ્પલ આપું છું. ચલો આ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે પાસ્ટમાં. વી હેવ ઓલરેડી ડન ધ એક્સરસાઇઝ. હવે અહીં તમે જોશો હેવ ડન, હેવ ડન દેટ મીન્સ પહેલો સ્ટેપ એક્ટિવ છે કે પેસિવ, તો કે એક્ટિવ વોઇસ્ડ. બીજો સ્ટેપ કયો ટેન્સ છે, તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા હેવ ડન આપ્યું છે તો મારે મારા જવાબમાં હેઝ હેવ બીન ગોતવાનું છે. બી થ્રી તો જોશે જ. હવે જોઈ લ્યો હેઝ હેવ બીન ક્યાં આપ્યું છે, પહેલામાં છે, હા છે, બીજામાં છે, બીજામાં પણ છે, ત્રીજામાં છે, નથી, કાઢી નાખો. ડીમાં છે, નથી, કાઢી નાખો. તો બે નકામાં નીકળી ગયા, એલિમિનેટ કરી નાખો. હવે મારી પાસે છે એ અને બી. હવે તમે યાદ કરો, આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં મેં તમને ખાસ લખાવેલું છે કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એક એવો કાર્ડ છે કે જે તેના કીવર્ડ્સ માટે જાણીતો છે. બે ટેન્સ મેં તમને કરાવ્યા છે કે જે એના કીવર્ડ્સ માટે જાણીતા છે, કીવર્ડના પ્લેસમેન્ટ માટે. એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એમાં પણ મેં તમને અમુક કીવર્ડ્સ આપ્યા છે કે જે મુખ્ય ક્રિયાપદની પહેલાં લખાય, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યાદ છે, ઓફન, યુઝ્યુઅલી, સેલ્ડમ, હાર્ડલી, બેરલી, રેરલી, મુખ્ય ક્રિયાપદ પહેલાં. એ જ રીતે મેં તમને ઓલરેડી પણ લખાવેલું છે કે ઓલરેડીનું સ્થાન હંમેશા હેઝ હેવ પછી આવે, એટલા માટે આ પેલું કાઢી નાખો. મારો જવાબ આ છે. તમે જુઓ કેટલું સિમ્પલ છે. નથી આપણે સબ્જેક્ટ સામે જોયું, નથી આપણે ઓબ્જેક્ટ સામે જોયું, ખાલી ક્રિયાપદનું ટેબલ યાદ હશે ને બેટા તો તમે આરામથી આ કરી શકશો. ઇઝ ઇટ ઓકે? ચલો નેક્સ્ટ. હવે જુઓ ફરીથી. ધ બોય લાફ્ડ એટ ધ બેગર. ધ બોય લાફ્ડ એટ ધ બેગર. હવે તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ? ના બોય સામે જવું જોઈએ, ના બેગર સામે જવું જોઈએ. તમારું ધ્યાન જવું જોઈએ ક્રિયાપદ સામે. ક્રિયાપદ ક્યાં આપેલું છે? ચલો ક્રિયાપદ જુઓ, લાફ્ડ એટ. અહીંયા વર્બ ટુ આપેલું છે. ઓકે, વર્બ ટુ આપેલું છે, દેટ મીન્સ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, એક્ટિવ વોઇસ. તો મારે પેસિવ વોઇસમાં કાં તો વોઝ અને કાં તો વેર આવવું જોઈએ. વોઝ વેર પ્લસ વી થ્રી, રાઈટ? તો હવે આપણે જોઈએ, પહેલામાં આપેલું છે, બીજામાં નથી આપેલું, કાઢી નાખો, ત્રીજામાં પણ નથી આપ્યું, કાઢી નાખો, અહીંયા પણ આપ્યું છે. એટલે હંમેશા એવું થશે બેટા, બે નકામાં નીકળી જશે. હા, થિયરી ઓફ એલિમિનેશન, બે નકામાં કાઢી નાખવાના અને પછી જે બે વધેલા હશે એમાંથી આપણે આરામથી આન્સર ગોતી લેશું. હવે બંનેમાં ડિફરન્સ જોવો શું છે. અહીંયા બેગર સાથે વોઝ આપ્યું છે, અહીંયા પણ બેગર સાથે વોઝ આપ્યું છે, પણ આ જે વાક્ય છે એ ફ્રેઝલ વર્બ વાળું વાક્ય છે. લાફ નથી, લાફ એટ. ઓકે, તો પેલા વાક્યમાં એટ ગાયબ છે, એકેય શબ્દ ખાઈ શકીએ નહીં. આપણે ખાલી ખાઈ શકીએ ને તો સબ્જેક્ટને કાઢી નાખો. મારો જવાબ છે આ, ધ બેગર વોઝ લાફ્ડ એટ બાય ધ બોય. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બેટા, વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલા શબ્દો એક્ટિવ વોઇસમાં આપેલા હોય એ બધા શબ્દો પેસિવ વોઇસમાં હોવા જોઈએ, સબ્જેક્ટ સિવાય. જો સબ્જેક્ટ નો આપેલો હોય ને તો પણ ચાલે, પણ એકેય શબ્દ ખાવાના નહીં. ઓકે, પ્રેપોઝિશન જે આપેલા હોય એ જ પ્રેપોઝિશન જોશે, આર્ટિકલ જે આપેલું હોય એ જ આર્ટિકલ જોશે. ઇઝ ઇટ ઓકે? ચલો વન મોર. હવે જોઈએ, હવે હું સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ. હવે આ વાક્યમાં ખાલી જુઓ, ધ કોર્ટ સેન્ટ ધ ક્રિમિનલ ટુ પ્રિઝન. હવે અહીંયા મારી પાસે સેન્ટ, સેન્ટ આપેલું છે, દેટ મીન્સ આ વર્બ ટુ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. મારા જવાબમાં મારે વોઝ અથવા વેર પ્લસ વી થ્રી જોશે. હવે જોઈ લો બેટા, ચાર ઓપ્શનમાંથી. ચલો, પહેલામાં વોઝ આપ્યું છે, બીજામાં હેડ આપ્યું છે, કાઢી નાખો, ત્રીજામાં બીંગ આપ્યું છે, કાઢી નાખો, અને અહીંયા વેર આપ્યું છે. તો એ અને ડી માંથી કોઈ પણ હોઈ શકે, બે સાચા આન્સર તો કોઈ દિવસ ના હોય.
હવે તમે કહેશો કે મેડમ અહીંયા બાય આપ્યું છે ને, તો આ જ હોઈ શકે. પણ આ બાય જે છે એ તમને ગુમરાહ કરશે. આ બાય પ્લસ સબ્જેક્ટ જરૂરી નથી. વાક્યની રચના જરૂરી છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જરૂરી છે. અહીંયા આપણને આપ્યું છે ક્રિમિનલ, થર્ડ પર્સન સિંગ્યુલર, ક્રિમિનલ સાથે કોઈ દિવસ વેર આવે નહીં. ક્રિમિનલ ત્રીજો પુરુષ એકવચન છે, મારે વોઝ જોશે, મારો જવાબ આ છે. ધ કોર્ટ સેન્ટ ધ ક્રિમિનલ ટુ પ્રિઝન, ધ ક્રિમિનલ વોઝ સેન્ટ ટુ પ્રિઝન. બાય ધ કોર્ટ આપેલું હોય તો વેલ એન્ડ ગુડ, નો આપ્યું હોય તો પણ ચાલે. ઓકે ચલો હવે જુઓ ફરીથી. ધીસ હોલ પ્રોજેક્ટ હેઝ બીન ડન ઇન એન આર. હવે તમે કહેશો, સૌથી પહેલા તો પોતાને પૂછવાનું કે આ કયો વોઇસ છે, તો અહીંયા છે હેઝ બીન પ્લસ વી થ્રી પેસિવ વોઇસ. કયો ટેન્સ છે, પરફેક્ટ પ્રેઝન્ટ. મારા જવાબમાં શું જોઈએ, હેઝ હેવ પ્લસ વી થ્રી. ચલો જોઈ લ્યો હેઝ હેવ પ્લસ વી થ્રી ક્યાં છે. પેલામાં છે, અહીંયા તો હેડ આપેલું છે, કાઢ નાખો. બીજામાં ડીડ આપ્યું છે, કાઢ નાખો. અહીંયા આપેલું છે હેઝ ડન. અહીંયા આપ્યું છે, ડીમાં પણ આપ્યું છે, પણ ટાઈપ ઓફ સેન્ટેન્સ બદલી ગયો છે. ટાઈપ ઓફ સેન્ટેન્સ બદલાવો જોઈએ નહીં. જો વિધાનવાચક વાક્ય હોય તો એમાંથી તમે પ્રશ્નાર્થવાચક વાક્ય કરી શકો નહીં. એટલા માટે મારો જવાબ છે આ, શી હેઝ ડન ધીસ હોલ પ્રોજેક્ટ ઇન એન આર. હવે તમે કહેશો કે મેડમ અહીંયા તો બાય હર તો આપ્યું નથી, અહીંયા બાય હર નથી આપ્યું તો કેમ શી લીધું. તો પેસિવ વોઇસમાં જ્યારે સબ્જેક્ટ ના આપેલું હોય તો આપણે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ મૂકી શકીએ છીએ. અહીંયા શી હેઝની જગ્યા હે આઈ હેવ ડન આપ્યું હોય તોય ચાલે, યુ હેવ ડન આપ્યું હોય તોય ચાલે, ધે હેવ ડન આપ્યું હોય તોય ચાલે. કારણ કે પેસિવ વોઇસમાં બાય પછી કાંઈ આપેલું નથી. તો આ તમને સમજાઈ ગયું. આજનો આ જે પિલો વિડીયો છે હું એકદમ નાનો મૂકવાની છું, કારણ કે આ તમને જે ટેબલ આપ્યું છે એ તમારે એકદમ વ્યવસ્થિત ગોખી લેવાનું છે. આપણે મેથ્સ કરવા બેઠા હોય તો આપણે મેથ્સના પાડા તો યાદ રાખવા પડે ને. તો એ જ રીતે તમારે સમજી જવાનું કે આ એક્ટિવ પેસિવના પાડા છે. તો એ ટેબલ તમે વ્યવસ્થિત ગોખી નાખજો, જેથી કરીને હું નેક્સ્ટ લેક્ચરમાં તમને બીજી બધી પ્રકારના સેન્ટેન્સીસ કરાવું તો તમને આમ જવાબ આવડી જાય. સો આપણે એક વસ્તુ શું શીખ્યા, કે બિલકુલ જરૂરી નથી કે પેસિવ વોઇસમાં બાય પ્લસ સબ્જેક્ટ આપેલું હોય. વાક્યનો વોઇસ ઓળખવા માટે મારે નથી સબ્જેક્ટ સામે જોવાનું, નથી ઓબ્જેક્ટ સામે જોવાનું, મારે ખાલી જોવાનું છે ક્રિયાપદ સામે. અને એના માટે મારે પેલું ટેબલ કરવું પડશે. તો આવતીકાલે હું તમને ડ્યુઅલ ઓબ્જેક્ટથી આગળ કરાવીશ. ત્યાં સુધી મને રજા આપો. રજા આપો એ પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ, જે પણ સ્ટુડન્ટ્સને તલાટી અને જુનિયર ક્લર્ક કે કોઈ પણ એક્ઝામ આવતી હોય અને વધારે પૈસા ના ખર્ચવા હોય, બેટા બિલકુલ જરૂરી નથી કે જેટલો મોંઘી એપ્લિકેશન એટલી સારી એપ્લિકેશન, જેટલા વધારે વિડીયોઝ. સી ઇંગ્લિશ છે ઇસ એક દરિયો છે, કોઈ પણ ભાષા દરિયો છે. એમાંથી આપણે કેટલું પીવાની જરૂર છે એ આપણને ખબર હોવી જોઈએ. આપણે યુપીએસસીની તૈયારી નથી કરતા, આપણે તલાટીની તૈયારી કરીએ છીએ. અને એના માટે જેટલું જરૂરી છે એટલો મેં રેકોર્ડેડ વિડીયો મારી એપ્લિકેશનમાં મૂકેલો છે. અત્યારે એક મહિના માટે તમે ખાલી રિવિઝન કરી નાખો, 102 રૂપીઝ જ ખાલી ભરવાના છે બેટા. ઓકે સો એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લ્યો, અનિતા જોન્સ ઇંગ્લિશ ગ્રામર એપ્લિકેશન છે. ઓકે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો પ્લે સ્ટોરમાંથી, અને તલાટીનો કોર્સ તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે તલાટી એ કોર્સ તમે સિલેક્ટ કરી લ્યો, એમાં બધા વિડીયોઝ મેં મૂક્યા છે, બધાની પીડીએફ્સ છે, અને દરેક ટોપિકના 100 માર્ક્સના પેપર્સ અલોંગ વિથ આન્સર્સ મૂકેલા છે. બેટા તમારે આમથી તેમ ક્યાંય દોડવાની જરૂર નથી, આ એકમાં તમારું બધું કવર થઈ જશે. ઇઝ ઇટ ઓકે? અને એપ્લિકેશનમાં તમને આ લોગો જોવા મળશે, તો તમને ખ્યાલ પડી જાય કે અમારી એપ્લિકેશન છે.
ચલો કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ લેક્ચર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.